ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ એક અને વિષય છે અંગ્રેજી. આજે આપણે અંગ્રેજી વિષયમાં શું શીખવાનું છે કે કકો અને અંગ્રેજી અક્ષરો. આપણે ગુજરાતીમાં કકો શીખી ગયેલા છે, હવે આજે આપણે અંગ્રેજીમાં કકો શીખવાનો છે. આ અંગ્રેજીનો જો કોકો આપણને આવડી જાય તો આપણે માણસના નામ, ગામના નામ, શહેરના નામ, નદીના નામ વગેરે અંગ્રેજીમાં લખતા આપણે આવડી જાય છે. હવે આમાં એક ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે આપણે અંગ્રેજીમાં તેના મૂળાક્ષરો અથવા તો કે જે લેટર લખતા હોય તે હંમેશા જે પહેલો લેટર હશે તે કેવો હોય, કેપિટલ, એટલે કે પહેલી એબીસીડીનો, અને બીજો લેટર હશે જે બાકીના બધા તે કેવા હોય છે, તો કે સ્મોલ, તે બીજી એબીસીડીના હોય છે. હવે સૌ પ્રથમ આપણે શું આવે છે, તો કે ક. કનો શું થાય છે, કે એ. શું થાય, કે એ. પછી છે ખ. ખનો છે કે એચ એ. ગ જી એ. ઘ જી એચ એ. ચ સી એચ એ. છ સી ડબલ એચ એ. જ જે એ. ઝ ઝેડ એ, અથવા તો જ જનો જે એ થયો તો એમાં પણ આપણે ઝમાં જે એચ એ કરી શકીએ છીએ. વધારે પડતું આપણે લાગુ પડે તો ઝેડ એ પડે છે. પછી ટ ટી એ. ઠ ટી એચ એ. ડ ડી એ. ઢ ડી એચ એ. હણ એન એ. ત ટી એ. થ ટી એચ એ. દ ડી એ. ધ ડી એચ એ. ન એન એ. પ પી એ. ફ પી એચ એ, અથવા તો એફ એ. ફોના છે તે બે રીતે આપણે લખી શકીએ છીએ. ફોને પી એચ એ કરી શકીએ છીએ, અથવા તો આપણે એફ એ પણ કરી શકીએ. બ બી એ. ભ બી એચ એ. મ એમ એ. ય વાય એ. ર આર એ. લ એલ એ. વ વી એ. પછી વનો બીજો પણ થઈ શકે છે ડબલ્યુ એ. શ એસ એચ એ. છે સ શરણાઈનો છે જે સ, તેનો શું આવે એસ એચ એ. સ ષટકોણનો છે તેમાં પણ એસ એચ એ જ આવે. સ સસલું છે એમાં એસ એ આવે, તેમાં એચ વચ્ચે આવતો નથી. સ શરણાઈ અને ષટકોણના બેનો સ્પેલિંગ એક જ થાય છે અને સ સસલાનો એસ એ થાય. હ એચ એ. અડ એલ એ. ક્ષ કે એસ એચ એ. જ્ઞાન કોઈનો નહીં, તો એમાં આવશે જી એન એ અથવા જે એન એ. આપણે અહીંયા છે બે આખો કોકો જોયો છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આપણે જોયો છે. હવે શું કરવાનું છે કે ગુજરાતી કકો અને તેના અંગ્રેજી અક્ષરો વાંચો અને લખો. આપણે હમણાં આ બધા ગુજરાતીમાં અને અંગ્રેજીમાં જોયા વાંચ્યા છે, હવે સામે છે તેની જગ્યા આપણે જે આપેલી છે તેમાં શું કરવાનું છે, તો કે જે આ બધા જે ખાના છે તેમાં તેની સામે આવી રીતે આપણે કકો લખવાનો રહેશે. સૌ પ્રથમ આવે છે ક. તો કનો શું છે, તો કે કે એ. આ જે કનો કે એ છે તે આપણે અહીંયા સામેના જેટલા ખાના છે તેમાં લખવાનો છે. તો આપણે બધા લખીએ. સૌ પ્રથમ જે પીળા કલરનું ખાનું છે તેમાં લખશું ક. હવે તેનો સ્પેલિંગ છે કે એ. હવે જે પહેલો આપણો લેટર રહેશે તે કેમાં આવશે, કેપિટલ. બીજો અક્ષર રહેશે તે કેમાં હશે, સ્મોલ. હજી કેપિટલ હશે તે ઉપર અને એની નીચે આ બે લીટીમાં લખવાનો રહેશે, અને જે સ્મોલ હોય તે વચ્ચેની લીટીમાં લખવાનો રહેશે.
હવે આ સામેના જે બે ખાના છે તેમાં પણ એમ જ કરવાનું છે. કનો કે એ કનો કે એ. હવે આવે છે ખ. ખનો શું થાય? તો કે કે એચ એ. અહીં લખશું ખ કે એચ એ ખ કે એચ એ ખ કે એચ એ. તમારે છે તમારી જે ફોર લાઇનની ઇંગ્લિશની બુક છે તેમાં આવો કક્કો લખવાનો રહેશે. તમારી પાસે જે રેગ્યુલર આપણે યુઝ કરીએ છીએ રફ બુક તરીકે જે આપણે તે ફોર લાઇનની બુક હશે તેમાં તમારે આવી રીતનો કક્કો લખવાનો રહેશે. હવે આવે છે ગ. ગનો શું થાય? તો કે જી એ. ગનો જી એ ગનો જી એ. હવે આવે છે ઘ. ઘરનો ગ શું આવશે? ઘ ઘરનો ગ. અહીં લખશું ઘ. ઘનો શું થાય? જી એચ એ. ઘનો શું થશે? જી એચ એ. આપણે અહીં શું લખશું? જી એચ એ જી એચ એ. બાકીના બધા ખાનામાં પણ આપણે બેમાં લખી નાખશું જી એચ એ. જી એચ એ. હવે આવે છે ચ. હવે આવે છે ચ. ચનો શું થશે? સી એચ એ. અહીંયા લખશું આપણે ચ. ચનો થાય છે સી એચ એ ચ. સી એચ એ ચ. સી એચ એ. હવે આવે છે છ. છ છત્રીનો છ. એનો શું થાય? તો કે સી ડબલ એચ એ. અહીંયા આપણે કરશું સી ડબલ એચ એ છ. સી ડબલ એચ એ છ. સી ડબલ એચ એ. હવે આવે છે જ. જનો શું થાય? જે એ. જનો થાય જે એ. જે એ જ. જે એ જ.
J A. Where are they say? Z. Who am I say? Z. Z not high. Z A. Z not high. Z A. Zena Z A Zena Z A અથવા માથે એટલે કે જેનો બીજો સ્પેલિંગ શું થાય છે એન જી હતું જે એચ એ થાય છે આપણે તેને લખી લઈએ ઝ J H A Jano J H A Z J H A ટો શું આવ્યો ટો ટોનો શું થાય તો કે ટી એ ટો છે તેનો શું થશે ટી એ અહીં લખી નાખીએ ટો ટોનો છે ટી એ ટ ટી એ ટનો ટી એ હવે આવે છે ઠ ટી એચ એ ઠનો શું થશે ટી એચ એ ટી એચ એ ઠનો છે ટી એચ એ ઠ ટી એચ એ હવે આવે છે ડ ડનો છે ડી એ અહીં લખશું ડી એ ડનો છે ડી એ ડનો ડી એ આપણે અહીંયા સરસ મજાના ગુજરાતી કક્કો અને અંગ્રેજી અક્ષરો વાંચી અને લખ્યા. સૌપ્રથમ આપણે આખો કક્કો છે તે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં જોયો, પછી આપણે તેની સામે જે ખાના આપેલા હતા તેમાં આપણે તેની સામે જ જે મૂળાક્ષર આપેલો હતો તેની સામે તેના મૂળાક્ષરો આપણે અહીંયા લખ્યા છે. તો ક્યાં સુધી લખ્યા છે? ડ સુધી. કનો કે એ ખનો કે એ જે ગનો જી એ ગનો જી એચ એ જનો સી એ જે છનો સી ડબલ એચ એ જનો જે એ ઝનો ઝેડ એ ઝનો ઝે એચ એ ટનો ડી એ ઠનો ડી એચ એ ડનો ડી એ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળનો કક્કો છે તે આપણે આવતા લેક્ચરમાં જોશું.